विद्यार्थी मित्रों तपोवन विद्यालय कॉमर्स स्कूल विषय वाणिज्य व्यवस्था और संचालन धोरण 11 चैप्टर नंबर 1 धंधानो अर्थ कार्य क्षेत्र एवं महत्व एवं शोध। विद्यार्थी मित्रों आज आपने प्लान वीडियो सुनिंद आर्थिक प्रवृत्ति ना तो प्रकार नो अभ्यास के अलग अलग आपने धंधा विषय समझूती में ધંધાની સમજૂતી મેળવ્યા પછી આપણે વ્યવસાય વિશેની સમજૂતી મેળવી અને વ્યવસાય પછી આપણે રોજગારની સમજૂતી મેળવી। આજે આપણે વાત કરવાના છીએ કે ધંધાના પ્રકારની વાત કરવાના છીએ। જો ફરીથી રિમાઇન્ડર કરો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત આપણે થઈથી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ છે, તેમાં આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર હતા। આર્થિક પ્રવૃત્તિ એના પાછા ત્રણ પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર, જે ત્રણેયનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। આજે જે આપણે વાત કરવાના છીએ એ વાત કરવાના છીએ ધંધાના પ્રકાર વિશે। તો ધંધાના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે, વેપાર અને વાણિજ્ય। વેપાર અને વાણિજ્ય આજે જે આપણે વાત કરવાના છીએ કોના પ્રકાર છે, ધંધાના પ્રકાર છે। આની પહેલા આપણે ત્રણ પ્રકારની વાત કરી, કોના પ્રકાર હતા, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર હતા। જોડે આપણે કેમ પેઢી ચાલતી હોય કે આપણા દાદા હોય અને ત્રણ દીકરા હોય, એમાંથી હોય એના દીકરા હોય, તો દાદા આજે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિના ત્રણ દીકરા, ધંધો, વ્યવસાય અને રોજગાર। એમાંથી મોટો દીકરો ધંધો, એના પાછા બે દીકરા, એક દીકરો એટલે વેપાર અને એક દીકરો એટલે વાણિજ્ય। એટલે કે ધંધાના કુલ બે પ્રકાર છે। ધંધાના બે પ્રકાર એટલે કયા, તો કે એક વેપાર અને એક વાણિજ્ય। તો જે બે પ્રકાર છે એમાંથી આજે આપણે વેપાર વિશેની વાત કરવાના છીએ। તો વેપાર શું છે, વેપારમાં શું શું હોય, તો આજનો આપણો પ્રશ્ન રહેશે વેપારનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો। વેપારનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વેપારના અર્થની, કે વેપાર કોને કહેવાય, તો કે નફાના હેતુથી। જો અહીંથી સમજો ને તો ઓટોમેટિક યાદ રહે વેપાર પ્રકાર કોનો છે, ધંધાનો પ્રકાર છે, અને ધંધામાં મળતો સ્વરૂપે શું મળતું હતું, નફો મળતો હતો। વેપાર પ્રકાર કોનો છે, ધંધાનો પ્રકાર છે, તો ધંધામાં જેમ નફો મળતો હતો તો સ્વાભાવિક છે કે વેપારથી ધંધાનો પ્રકાર છે તો અહીંયા પણ શું મળશે, નફો જ મળશે। એટલે કે નફાના હેતુથી, નફાના હેતુથી એટલા માટે કે વેપાર એ ધંધાનો પ્રકાર છે, કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિ એટલે કોણ, તો કે એક વ્યક્તિ એટલે એવો વ્યક્તિ જે ખરીદનાર હોય છે અને એક વ્યક્તિ એટલે એવો વ્યક્તિ કે જે વેચનાર હોય છે। એટલે કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવા, વસ્તુ કે સેવા, કાં તો ખરીદનાર હશે વસ્તુ લેતો હશે અને કાં તો ખરીદનાર હશે સેવા લેતો હશે। તમને એમ કહેશે વસ્તુ લેતો સેવા લેતો, અમને એવું નહીં, સાવીઝી તમે અત્યારે તમે કરિયાણાની દુકાને જઈને 5 કિલો ખાંડ લીધો તો તમે વસ્તુ લીધી કે, અને અત્યારે તમે મોબાઈલમાં બેઠા બેઠા જે ઓનલાઈન પ્રકરણ સમજી રહ્યા છો, બદલામાં સ્કૂલને ફી આપો છો, અત્યારે વાળો પાઠ સમજી રહ્યા છો ઓનલાઈન બેઠા બેઠા, તો અત્યારે તમે જ્યાં શિક્ષણ મેળવો છો એ તમે સેવા લીધી કે, તમે કરિયાણાની દુકાને જઈને ખાંડ લેવા ગયા તો તમે વસ્તુ લીધી, અને તમે અત્યારે જે ઓનલાઈન બેઠા બેઠા ઘરે બેઠા બેઠા અત્યારે શિક્ષણ મેળવો છો તો આ તમે અત્યારે સેવા લીધો છો। એટલે ફરીથી પાછા કરી કરી કે નફાના હેતુથી, હેતુ શું, નફાનો, બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિ એટલે કોણ, ખરીદનાર અને વેચનાર, એની વચ્ચે શું થશે, તો કે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાનો, વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાનો આ વેપાર જૂનો અને બહુ પરંપરાગત, તમે 12મા ધોરણમાં ઇકોનોમિક્સ પર તમને ભણવા મળશે સાટા પ્રકાર કે કહેવાય, ત્યારે આવું ચાલ્યું કે હું તમને 10 કિલો ઘઉં આપું તું મને 10 કિલો ચોખા, હું તને 10 કિલો બાજરી આપું તું મને 10 કિલો મગ, હું શિક્ષક છું તો હું તમારા બાળકને ભણાવીશ તો એની સામે એમ કે તો અમે તમને બધી તમે આ આપશું, જયારે પૈસાનો જે ઉદ્ભવ જ નહોતો થયો, પૈસા હતા એ નહીં, ત્યારે વેપાર થતો હતો, બોલો ત્યારે વેપાર થતો હતો, પણ ત્યાં વેપાર એટલે કયો વેપાર, તો કે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા કાં તો વસ્તુ આપવાની, વસ્તુ લેવાની, કાં તો વસ્તુ આપવાની, સેવા લેવાની, કાં તો સેવા આપવાની અને વસ્તુ લેવાની, અથવા તો સેવા આપીને સામે સેવા જ લેવાની। એટલે કે જ્યારે પૈસા જ નહોતા, ત્યારે અસ્તિત્વ જ નહોતું, પૈસાનું કોઈ અસ્તિત્વ જ નહોતું,
ત્યારની રીતે થતો કે હેતુ નફા હોય તો પણ બે વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય થતો અથવા હવે જે અથવા કરીને કહે છે એ કેમ સમયની વાત છે નાણાના બદલામાં નાણાના બદલામાં તમે નાણું આપો બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર નાણાના બદલામાં નાણા આપવાના વસ્તુ કે સેવા લેવાની નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય ટૂંકમાં વેપારની વ્યાખ્યામાં બે રીતે આપણને વિનિમય કીધો બે રીતે આપણને વિનિમય કીધો વિનિમય એટલે શું લેવડ દેવડ આપો અને લ્યો એટલે વિનિમય કહેવાય કાંઈક તમે આપો બદલામાં કાંઈક તમે મેળવો તો એને વિનિમય થયો કહેવાય બે રીતે વિનિમય કીધો એક વિનિમય એટલે કેવો કે વસ્તુ કે સેવા આપો વસ્તુ કે સેવા મેળવો ઈ વિનિમય રોટલા બદલી થઈ એમ લેવડ દેવડ થઈ બીજો વિનિમય એટલે કેવો પ્રકારનો તો કે પૈસા આપો વસ્તુ ને સેવા મેળવો બીજા પ્રકારનો વિનિમય છે વિનિમયમાં બે રીતે થાય છે એટલે પછી આપણે અથવા કહી દીધું બે માંથી એક રીતે વિનિમય થવો જોઈએ તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા કાયમ કરતા હોય તો કામ તો ખરે કઈ એને વેપાર કહેવાય નહીં પણ આપણે કોકને એક વસ્તુ આપીને બદલામાં એક પાસેથી વસ્તુ મેળવી તો એ જૂની રીત પ્રમાણે વેપાર છે હવે યાદ આવે તમારે કાયદા જેવા કરવાનું નથી હેતુ શું હોય છે નફાનો શું થાય છે તો બે વ્યક્તિ વચ્ચે વિનિમય થાય છે કેવી રીતે થાય છે તો બે રીતે થાય છે એક એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવામાં આવે અને બીજો વિનિમય એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાનો વિનિમય કરવામાં આવે ટૂંકમાં વેપારની વ્યાખ્યા બહુ સરળ છે કે નફાના હેતુથી બે વ્યક્તિ વચ્ચે વિનિમય થાય છે ઈ વિનિમય કેવી રીતે થાય છે તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર હવે એના અમુક લક્ષણો છે જેનો અભ્યાસકે કરી તો કે પહેલું લક્ષણ છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે આ તો સમજાય જ નહીં યાર હોય જ ને આર્થિક પ્રવૃત્તિ શું કામ આર્થિક પ્રવૃત્તિ વેપાર મેં કીધું વેપાર કોનો પ્રકાર ધંધાનો પ્રકાર ધંધો કોનો પ્રકાર આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર વેપાર કોનો પ્રકાર ધંધાનો ધંધો કોનો પ્રકાર આર્થિક પ્રવૃત્તિનો રામને તમને સમજાય એવી પ્રમાણે જુઓ તો વેપારના દાદા જ્યાં તો દાદાનો ગુણ તો હોય હે દાદાનો લક્ષણ તો એના દીકરાના દીકરામાં આવવાના છે એટલા માટે વેપાર કેવી પ્રવૃત્તિ છે આર્થિક આ સમજવા માટે ખરેખર વેપારી આર્થિક પ્રવૃત્તિ શું કામ છે એમાં નામ આવ્યું એટલે જ્યાં નામ આવે જ્યાં જ્યાં નામ આવે તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ જેમાં તમને વળતર સ્વરૂપે નાણાકીય લાભ કોઈ પણ રીતનો થતો હોય એટલે એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કહેવાયને કહેવાય બીજું લક્ષણ છે વેપારમાં બે પક્ષકાર હોય ખરીદનાર ને વેચનાર આ તો આપણે વ્યાખ્યા મળી બે વ્યક્તિઓ વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચે કયું કે બે વ્યક્તિ એટલે બે પક્ષકાર અહીં મેં તમને ત્યારે કીધું કોણ તો કે એક એટલે ખરીદનાર એક એટલે વેચનાર એકલા એકલા વેપાર થાય ને હું એમ કરું મારા યાર જમણા ખીચામાંથી પૈસા કાઢી ડાબા ખીચામાં નાખું અને ડાબા ખીચામાં ચોક કાઢી જમણા ખીચામાં નાખું વેચાય ક્યારે વેપાર થાય બે ખીચા પછી વેપાર નો થાય એમ એકલા એકલા વેપાર થાય નહીં એના માટે બે વ્યક્તિ જોઈ કેવા બે વ્યક્તિ જોઈ તો કે એક વ્યક્તિ એવો હોય જે ખરીદવા માંગતો હોય અને એક વ્યક્તિ એવો હોય જે વેચવા માંગતો હોય તો જ વેપાર શક્ય બને જ્યાં સુધી આ બે વ્યક્તિઓ નહીં હોય એટલે કે ખરીદનાર અને કે વેચનાર ત્યાં સુધી વેપાર શક્ય નથી ત્રીજું લક્ષણ છે વેપાર માટે વિનિમય અનિવાર્ય વિનિમય એટલે લેવડ દેવડ કે ખરીદનાર છે વેચનાર છે એના વચ્ચે વિનિમય એટલો થયો તો આપણે ઘણીવાર જોતો હોય કે કેટલો હોય મોટો બજાર ગામની દુકાનનો મોટો થોડો વધારે હોય માની લ્યો મારા ભાઈની એક કરિયાણાની દુકાન છે મારા ભાઈને કરિયાણાની દુકાન છે મોટે થાવ પ્રિયો નંતે ઘરે ઘરે કંટા આવે ત્યાં જો રામ ભાઈની દુકાન છે હું ઈ ભાઈની દુકાન કે મોટો પ્રોડ્યો નહીં તો એ ઈ વેચનાર વ્યક્તિ અહીંયા દુકાને બેઠો છે ને વેચવા બેઠો છે ઈ વેચનાર વ્યક્તિ હું ઈ રોજ નંબર કઈ મે કઈ ખરીદું છું તો હું એક પ્રકારનો ખરીદનાર છું પણ અત્યારે તો હું અહીં આવતો નથી બેઠો વેચનાર એમ ખરીદનાર એ પણ ઈ મને કઈ આપતો નથી હું એને કઈ આપતો નથી એટલે કે ઈ મને કોઈ વસ્તુ નથી આપતો અને હું
લેવડ બેવડ થાય નહીં તો એને વેપાર ન કરે તો ન આવે કે ના કઈ એટલે એમ કહે છે કે મિનિમમ અનિવાર્ય જ્યાં સુધી ખરીદનાર રિસન વેચનાર રહેશે બે પક્ષકાર રહેશે આ બંને પક્ષકાર હશે પણ ઈ બે વચ્ચે જ્યાં સુધી લેવડ બેવડ ન થાય ઈ બંને વચ્ચે જ્યાં સુધી લેવડ બેવડ ન થાય એટલે કે વિનિમય ન થાય ત્યાં સુધી વેપાર થયો કરી શકાય નહીં એટલે કહેવાય કે વિનિમય અનિવાર્ય છે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની જેમ બદલી થાય આપણા લીધે મેં તમને કીધું નાની પહેલા એને વાત તમને એક્ઝામ્પલ આપીને કીધું હતું કે માલિકીની જેમ બદલી કેવી રીતે થાય કહેવાય મને એવું કે બે પક્ષ કર્યામાં પ્રવાહ થાય એટલે મારો પૈસા હાથમાંથી હાથ છે આ વ્યક્તિ છે ખરીદનાર અને આ વ્યક્તિ આ બે અલગ અલગ વ્યક્તિ છે આ વ્યક્તિ છે વેચનાર આ ચોકનો વેપારી છે આ ચોક વેચે અને આ ખરીદનાર ચોક બજારમાં બે જણા ભેગા છે આ 20 રૂપિયાની માલિકી આની છે આ હાથની અને ચોકની માલિકી આ હાથની બંને વ્યક્તિ ભેગા છે નક્કી કર્યું કે મારા ચોક એવો છે અને ચોક આપ્યો ખરીદનાર ને અને આ ભાઈ આ પૈસા આપ્યા વેચનાર ને જો માલિકી બદલી ગઈ આ 20 રૂપિયાની માલિકી આ હાથની હતી આ 20 રૂપિયાની માલિકી આ હાથની હતી ચોકની માલિકી આ હાથની હતી બેની જો માલિકી બદલી ગઈ 20 રૂપિયાની માલિકી આની થઈ ગઈ ચોકની માલિકી આની થઈ ગઈ શું કામ માલિકી બદલી બે વચ્ચે લેવડ દેવડ થઈ વિનિમય થયો વિનિમય થયો એટલે ઓટોમેટિક માલિકીની શું થઈ ગઈ ફેરબદલી થઈ ગઈ ત્યાર પછી વસ્તુના અવેજમાં નાણા કે વસ્તુની ચૂકવણી થાય વસ્તુના અવેજમાં નાણા કે વસ્તુની ચૂકવણી થાય અવેજ એટલે શું ખાલી વસ્તુ છે આપણે બહુ અવેજમાં અવેજ એટલે શું અવેજ એટલે કઈ નહીં અવેજ એટલે બદલા અવેજ એટલે બદલામાં કે તમે મને વસ્તુ આપો તો અહીંયા શું કરશે ના તો પૈસા આપશે ના તો વસ્તુ આપશે આપણા વ્યાખ્યાની વાત છે વ્યાખ્યા મેં કીધું તું તમને કે વસ્તુ કે સેવાના બદલામાં બદલા માટે અવેજમાં બદલામાં એટલે અવેજમાં બદલામાં લીધું આ અવેજમાં લીધું બાકી બે વસ્તુ સરખી જ કહેવાય કે તમે વસ્તુ કે સેવાના બદલામાં નાણા અથવા વસ્તુ કે સેવાની ચૂકવણી થાય વેપાર સતત ચાલતી પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ તો ફરીથી યાદ કરાવું વેપાર કોણ પ્રકાર છે ધંધાનું ધંધાની લાક્ષણિકતા યાદ કરો લાક્ષણિકતા ને ભાવ જોતું ભાષા ના આવે જે સૂત્ર હતું એમાં સ્વ એટલે સાતત્ય હતું અને સાતત્યમાં મેં તમને કીધું હતું એક મકાન વાળું એક્ઝામ્પલ આપ્યું કે તમે આજે મકાન લ્યો આજે તમે જે મકાનમાં લ્યો છો એ મકાન તમે 10 વર્ષ પછી વેચો અને એમાંથી 5 લાખ રૂપિયાનો તમને નફો મળે તેને ધંધો ન કહેવાય શું કામ તો કે મકાન લેવું વેચવું લેવું વેચવું લેવું વેચવું આ તમારી કઈ સતત પ્રવૃત્તિ નથી એટલે એને ધંધો કહેવાય તમે ક્લાસરૂમ ની અંદર બેઠા છો બધા વિદ્યાર્થીઓ તમારા ભાઈ પાસે સારી પેન જોઈ અને તમે એમ કીધું તને હું મારી પેન આપું તું મને બદલામાં તારી પેન આપને મને બહુ ગમે છે તમારો ભાઈ બંધ બિચારો બહુ સારો એને તમને એની પેન આપી દીધી તમે તમારી પેન બે જણા એમ બદલે હવે તમે કહો સાહેબ તમે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય કર્યો અમે વેપાર કર્યો કહેવાય ના ન કર્યો કહેવાય કેમ તો કે તમે કઈ કાયમ પેન બદલાવો એ તો બાય ચાન્સ તમને પેન નહીં ની તમે માંગી અને ઈચ્છું ઈચ્છા હતી તમને તમને આવી હતી તો તમે બે પેન પેન ના બદલી કહી પણ આ પ્રવૃત્તિ તમે સતત નથી કરતા કાયમ માટે નથી કરતા એટલે એને વેપાર ન કહેવાય પણ વેપાર જો કરતો છે એ વ્યક્તિની પ્રવૃત્તિ એટલે કે વિનિમયની જે પ્રવૃત્તિ છે ને હંમેશા ને સતત માટે કરતો હોય વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય મૂલ્ય એટલે કઈ વસ્તુના કેટલા ચૂકવવા કઈ વસ્તુના કેટલા ચૂકવવા જો કે બધા એના ભાવ થોડા સરખા હોય હે તમે પેન્સિલ લેવા જાઓ તો એને 500 રૂપિયા બોલ પેન ને 500 રૂપિયા બોલ ને 500 રૂપિયા ચોક ને 500 રૂપિયા ચોપડી ને 500 રૂપિયા પંખા ને 500 રૂપિયા મોબાઈલ ને 500 રૂપિયા બધી વસ્તુની કિંમત સરખી નથી હોતી દરેક વસ્તુનું મૂલ્ય અલગ અલગ હોય છે દરેક વસ્તુનું મૂલ્ય એની ગુણવત્તા અનુસાર એના ઉપયોગ અનુસાર એની માંગ અનુસાર અલગ અલગ હોય છે તેનું મૂલ્ય નક્કી કેના દ્વારા કરવાનું કે કઈ વસ્તુનું કેટલું મૂલ્ય તો એનું મૂલ્ય હંમેશા નાણા દ્વારા
ધારો પ્રકાર છે ધંધાની વ્યાખ્યા યાદ કરો નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ તો ધંધો તો કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ હોય તો એનો સ્વભાવ છે વેપાર તો વેપાર એ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ હોય એટલે એમ કહેવાય કે વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે બહુ ઈઝી ને સરળ પ્રશ્ન છે આજનો વિદ્યાર્થી મિત્રો આપણા હંમેશાનો હોમવર્ક મુજબ આ પ્રશ્ન બોર્ડમાં મેં જેમ લખ્યો છે એ જ મુજબ તમારે બાકી બુકમાં એક વખત લખવાનું રહેશે અને સાથે સાથે પાકો કરી અને તૈયાર કરવાનું પણ રહેશે આ સાથે નવા પ્રશ્નો સાથે એટલે કે ધંધાનો બીજો પ્રકાર એટલે કે વાણિજ્યના પ્રશ્ન સાથે આપણે નવા વિડીયોમાં પાછા ફરીથી મળીશું જય હિન્દ જય ભારત